સોનું ઉચ્ચારણ કરવું
હવે આ શ અને શ વાળા શબ્દો ના આપણે અર્થભેદ સમજીએ કે શ ની જગ્યાએ આપણે શ લખી દઈએ તો ટીચર તો શ જ છે ને, પણ ના, બંને શબ્દોના અર્થ બદલાઈ જાય છે તે આપણે સમજવાનું છે. તો ચાલો આ તમારે ગુજરાતી ટુની નોટમાં શ્રી ડબ્લ્યુની નોટમાં લખવાનું છે. લખી લો.
પાંચમો આપણો શબ્દ છે પાસ, પાસો અને પાસ. તો બીજા વાળો સારો કે પાસ, એનો અર્થ થાય પાસો. પાસ શું થાય? પાસો. પાસ એનો અર્થ થાય પાસો. પાસ ઓ એનો અર્થ થાય ઉત્તીર્ણ કરવાનો. ઉત્તીર્ણ કરવાનો.
શ અને શ નું ઉચ્ચારણ